હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો અપેક્ષા જ્ઞાનકી ટીમ દ્વારા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના મિત્રો ખાસ કરીને પૂછાયેલા અગાઉના વર્ષના પૂછાયેલા પેપરનું આપણે અત્યારે સોલ્યુશન સમજીએ છીએ વર્ષ બે હજાર સોળ આની પહેલાં મિત્રો બે હજાર ચૌદનું પણ પેપર સોલ્યુશન ત્રણ ભાગમાં જોયું બે હજાર પંદરનો આજે જે સોળનો ભાગ ત્રીજો એ પણ મિત્રો ગણિત અને પેપરની મિત્રો પૂછાયેલા પેપરની પીડીએફ મિત્રો તમારા માટે મેં તૈયાર કરી અને ગ્રુપમાં શેર કરેલી છે ટેલિગ્રામમાં પણ છે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને મિત્રો ત્રણ પેજમાં ત્રણ પેજમાં આખું પેપર આવી જશે એ રીતે મેં પ્રિન્ટ કાઢવી હોય તો ત્રણ પેજમાં તમને મીક મળી જશે અને સાથે આન્સર કી પણ છે મિત્રો સાથે જવાબો પણ તમને આપેલા છે અને ખાસ મિત્રો વર્ષ બે હજાર વીસ એકવીસની નવોદયની તારીખ પરીક્ષાની મિત્રો તારીખ ખાસ અગિયાર આઠ મળી ગઈ અને મોટાભાગના બાળકોએ હોલ ટિકિટ પણ કાઢી લીધી છે તો મિત્રો ખાસ એ જ વસ્તુ તમને આજે ફરીવાર યાદ કરાવી છે કે મિત્રો જેની આપણે રાહ જોતા હતા એ સમય આવી ગયો છે અને હવે મિત્રો કામે લાગી જઈએ જે મળેલા મિત્રો મારી પાસે અઢાર દિવસ છે એ અઢાર દિવસમાં મારે બેસ્ટ કામ કરવું છે જે ચેપ્ટર જે વસ્તુ નથી આવડતું એમાં જ મારે પ્રયાસ કરવાનો છે એ જ વસ્તુ મારે વધારે વધારે મહાવરો કરવાનો છે અને મિત્રો રોજનું બોલું છું રોજનું એક મોડલ પેપર એક મોડલ પેપર ઓછામાં ઓછું આપો શક્ય હોય તો મિત્રો બે આપો સવાર સાંજ પણ એક તો જરૂર ને જરૂર અને એ મોડલ પેપર મિત્રો હોલ ટિકિટની અંદર તમારા સીટ નંબર હોય એ લખો અંદર એની અંદર મિત્રો પંદર મિનિટ શરૂઆતની તમે પેપર આપ્યા પહેલાં સીટ નંબર છે તમારા સ્ટેટના કોડ તમારા બ્લોકના સ્કોડ એ તમારી સય જે મિત્રો નવોદયમાં પૂછાય છે એ જ ઓએમઆર મિત્રો એ જ ઓએમઆર સીટ આપણે ગ્રુપમાં પણ શેર કરી છે એ જ પ્રિન્ટ કાઢી લ્યો અને એની જ મિત્રો તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો જેથી કરીને એક પણ માર્ક મિત્રો અને જો એ ઓએમઆર સીટમાં તમારી ભૂલ હશે તો તમે આખે આખું મિત્રો જે એક વર્ષ ઉપર મહેનત કરી છે એ પાણી ફરી જશે એટલે આમાં ભૂલ ન થાય એ માટે ખૂબ તકેદારી રાખવાની છે તમારે એની જ પ્રેક્ટિસ મિત્રો કરવા લાગી અમે તમારી સાથે છીએ ઓકે અને આજે મિત્રો ત્રીજો ભાગ જોઈએ વર્ષ બે હજાર સોળના જે પેપર છે એનો ત્રીજો ભાગ અત્યારે આપણે સમજીએ પાંચ હજાર રૂપિયા પર આઠ ટકાના વાર્ષિક દરથી થી ત્રણ પૂર્ણાંક એક દુત્યાઉંશ વર્ષનું સાધારણ વ્યાજ તથા ચાર હજાર પર ચાર પૂર્ણાંક એક દુત્યાઉંશ નું વાર્ષિક દરથી થી આઠ વર્ષોનું સાધારણ વ્યાજમાં કેટલું અંતર છે મિત્રો અહીંયા એક નહીં પણ મિત્રો બે દાખલા પીછા છે એટલે અહીંયા ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા મિત્રો પાંત્રીસ કરવા હોય તો છેદમાં હું દસ મૂકી દઉં છેદમાં મિત્રો સો આનું એક સાદુ રૂપ આપવાનું જે યાદ આવે મિત્રો જોઈએ મીંડું મીંડું ક્યું ત્રણ મીંડા એક બે ને ત્રણ આઠ પંચા ચાલીસ ચાલીસ ગુણ્યા મિત્રો પાંત્રીસ કરો ચાલીસ ગુણ્યા પાંત્રીસ કરો મિત્રો કરવાની પાંચ ગુણ્યા આઠ પચાસ ચાલીસ ચાલીસ ગુણ્યા પાત્રીસ મિત્રો છેદમાં આપણે પોઈન્ટ મૂકી દો ત્રણ પોઈન્ટ બદલે છેદમાં દસ મૂકા છે એટલે ચૌદસો આપણો મળ્યો ઓકે ત્યાર પછી જો મિત્રો બીજો એક દાખલો છે એ એ પણ જોઈએ હવે આગળ વાંચે ચાર હજાર રૂપિયા મિત્રો પી બરાબર આપણને મળી ગયા ચાર હજાર રૂપિયા વાળું ચાર હજાર રૂપિયાનું ચાર પૂર્ણાંક પાંચ એટલે પિસ્તાલીસ કરનાખું છેદમાં દસ વર્ષનું અહીંયા મિત્રો એ ખાસ જોવાનું છે આઠ વર્ષનું અહીંયા મિત્રો આઠ કર છેદમાં શો બે મીંડા ગયા આ બે મીંડા ગયા આ એક મીંડો ગયું આ એક મીંડું ચાર અઠા બત્રીસ બત્રીસ મિત્રો પિસ્તાલીસ બત્રીસ જો પિસ્તાલીસ કરો તો તમને મળે ચૌદસો ચાલીસ જો આઠ ચાર હજાર રૂપિયાનું જો વ્યાજ કેટલું આવે છે તો કે અહીંયા મિત્રો અલગ કલરથી જ આપણે જોઈએ જો ચાર હજાર રૂપિયાની વાત કરીએ તો વ્યાજ આવે છે ચૌદસો ને ચાલીસ રૂપિયા પાંચ હજાર રૂપિયાનું જો વ્યાજ કરીએ તો પંદરસો રૂપિયા હવે સાધારણ વ્યાજનો અંતરો મિત્રો તમને પૂછ્યું છે અંતરો અંતર એટલે ચૌદસો ચાલીસ માંથી ચૌદસો બાદ કરો ચાલીસ રૂપિયા વ્યાજનું અંતર આવે છે આપણો જવાબ આવે બી મિત્રો આવા દાખલા આપણી અપેક્ષા જ્ઞાનકી બુક મિત્રો હું બોલું છું બુકની અંદર બસો દાખલા એટલે તમે વિચારી શકો છો ઓકે એટલે ખાસ મિત્રો આ અપેક્ષા જ્ઞાનકી તમને જે મિત્રો અમે વારે વારે કહીએ છીએ કે અપેક્ષા જ્ઞાનકી તો આ આપણી અપેક્ષા જ્ઞાનકી બુક મિત્રો આ બુકની અંદર ત્રણ હજાર દાખલા છે અને નવોદયના ત્રીસ વર્ષના પ્રશ્નો એક જ બુકમાં અને આ અમારી મોડલ પેપર મિત્રો વીસ મોડલ પેપર છે આ એક બુક લઈ લેજો અને આ પણ બુકની વાત આપણે આગળ કરશું ઓકે બસો ને પચાસ રૂપિયામાં મિત્રો સામાન્ય બુક તો મિત્રો બધા આપે છે માર્કેટમાં પણ એની સાથે સાતસો વિડીયો જો કોઈ ડિજિટલ બુક આપતી હોય તો એક માત્ર એક માત્ર મિત્રો એવી બુક છે નવોદય માટે કે તમને સાતસો વિડીયો આપે છે ઓકે ને પણ બસો પચાસ હોમવર્ક મળવું જોઈએ સર તમને એના પેટર્ન જેવો દાખલો ના આપે એવું નહીં બને કેમકે તમારે જ મહેનત કરવાની રહેશે ચાલો એક દાખલો પાંચ હજાર બદલે મિત્રો એ પાંચ હજાર છસો કરી નાખો પાંચ હજાર છસો નું મિત્રો ત્રણ ટકા લેખે ત્રણ ટકા લેખે ચાર પૂર્ણાંક એક પંચમાઉશ વર્ષનું સાધારણ વ્યાજ અને અહીંયા મિત્રો પાંચ હજાર ચાર હજારને બદલે પાંચ હજાર અહીં લખી નાખો મિત્રો પાંચ હજાર આઠસો રૂપિયાનું ઓકે અહીંયા મિત્રો ત્રણ પૂર્ણાંક એક પંચમાં વાર્ષિક દરથી કેટલા ત્રણ વર્ષનું અહીંયા પણ ત્રણ વર્ષનું ઓકે વ્યાજ કેટલું મળશે મિત્રો ઓકે આ એક દાખલો તમારા માટે હોમવર્કમાં છે મિત્રો આ ઓગણીસમું જે પેટર્ન આપણે શીખીએ છીએ એના જેવો તમને દાખલો મળવો જોઈએ આ દાખલો એકદમ સરસ છે અહીંયા મિત્રો યાદ રાખજો એક નિયમ છે સરવાળા બાદ બાકી અને ગુણાકાર ભાંગાકારના કે કોઈ પણ સંખ્યાનો લખવું હોય તો લખજો કોઈ પણ સંખ્યાનો જો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામ શું મળે મિત્રો શૂન્ય અહીંયા મિત્રો બસો તેતાલીસ ત્રણ ગુણ્યા બેની બે ઘાત એટલે ચાર પાંચની પાંચ ઘાત પાંચની પાંચનો વર્ગ એટલે પચું પચું પચીસ પછી ગુણ્યા શૂન્ય મિત્રો થઈ ગયું ગુણ્યા ચાર મિત્રો આ બધી તમે જોવો છો બધા આખી રકમમાં તમને જોવા શું મળે છે બધી સંખ્યા વચ્ચે સંબંધ શું છે ગુણાકારનો અને શૂન્ય વચ્ચે આવ્યો એટલે મિત્રો પેન ઉપાડવી જ નથી અને જવાબ ડી કોઈપણ સંખ્યાનો મિત્રો તમે પાંચ ગુણ્યા આઠ ગુણ્યા શૂન ગુણ્યા ત્રણ કરો તો આઠ પંચા ચાલીસ ગુણ્યા ગુણ્યા ત્રણ કરો તો જવાબ તો શૂન્ય જ આવવાનો છે એટલે મિત્રો આવી જ્યારે ક્રિયામાં ગુણાકાર હોય ત્યારે શૂન્ય વચ્ચે મૂકી દે તો તમારે શૂન્ય જ જવાબ આવશે ઓકે પણ થોડો પ્રશ્ન બદલવા વાળો મિત્રો પેપર સેટ કરનાર મિત્રો થોડોક જો અલગ રીતે મૂકે તમારા માટે તો ત્યારે તમારે મિત્રો વિચારવું પડશે શા માટે વિચારવું પડશે એક દાખલો તમારા માટે અલગથી ખાસ એક દાખલો જોઈજો તમને હોમવર્ક માપુ છે કે પાંચનો વર્ગ ગુણ્યા ગુણ્યા બેનો વર્ગ વત્તા બાર ગુણ્યા દસ મિત્રો આ જયારે પદ આપે છે પાંચનો વર્ગ ગુણ્યા સૂન ગુણ્યા બે નો વર્ગ વત્તા બાર ગુણ્યા દસ ઓકે તો આનો જવાબ શું મળે તમારે મિત્રો જવાબ કોમેન્ટમાં આપવાનો રહેશે મિત્રો કોમેન્ટમાં તમારે આપવાનો જવાબ રહેશે મિત્રો ખાસ કોમેન્ટમાં આપજો ઓકે ત્યાર પછીનો સરસ દાખલો છે આ કઈ સંખ્યા ચિત્રમાં ચોરસ વર્તુળ અને ત્રિકોણમાં છે કઈ એક સંખ્યા મિત્રો આવા પ્રશ્ન પૂછાઈ પૂછાયજો અને બુકમાં પણ આપ્યા છે આપણી કઈ એક સંખ્યા જે ચોરસમાં પણ છે મિત્રો ચોરસની અંદર પણ આવી જાય છે વર્તુળમાં પણ હોય અને મિત્રો ત્રિકોણ આ ત્રિકોણ આ ત્રણેયમાં આવી જાય એવી સંખ્યા કઈ છે મિત્રો જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ચોરસની અંદર આ આ ત્રણ ત્રણ ચોરસ ત્રિકોણમાં છે પણ વર્તુળમાં છે ને એટલે ત્રણ આવશે નહીં ઓપ્શન નીકળી ગયા એકની વાત કરીએ એક મિત્રો અહીંયા છે એટલે ઓપ્શન ઉપર જો જાય તો એક અહીંયા છે એ વર્તુળમાં નથી પાંચની વાત કરીએ તો પાંચ વર્તુળમાં છે પણ ત્રિકોણમાં છે નહીં સાતની જો વાત કરીએ તો સાત હા મિત્રો જો અહીંયા તમે નિરીક્ષણ કરશો મિત્રો અહીંયા તો તમને એક સાત એવી સંખ્યા મળશે ઓપ્શનમાંથી કે સાત સંખ્યા ત્રિકોણમાં છે વર્તુળમાં છે અને ચોરસમાં પણ છે એટલે આપણો જવાબ બનશે સાત આવા પ્રશ્નો હોય મિત્રો ત્યારે ઓપ્શનને જ પકડવાના ઓપ્શનને જોઈને તમે ચાલો આ છ છે તો છ મિત્રો અહીંયા છે પણ ચોરસમાં છે છ સંખ્યા છે ત્રિકોણમાં નથી કેમાં નથી મિત્રો ત્રિકોણમાં નથી તો જવાબ મિત્રો આપણો બને છે સી ઓકે એક પ્રશ્ન તમને આપી દઈએ પ્રશ્ન મિત્રો આ રીતે પણ બને કે ત્રિકોણમાં આપેલા અંકોનો સરવાળો ખાલી જગ્યા મિત્રો જે ત્રિકોણમાં આપ્યા છે એ જ અંકોનો તમારે સરવાળો કરવાનો રહેશે ચાલો મિત્રો ત્રિકોણમાં જેટલા તમને અંક દેખાય છે એ બધાનો તમારે સરવાળો કરવાનો રહેશે અને જે કોઈ બાળકોને ઓલ ઇન વન મિત્રો ઓલ ઇન વન કરીને નવોદયની મિત્રો આપણી બુક છે આ ઓલ ઇન વન એટલે કહી શકાય કે જેમાં માનસિક યોગ્યતા કસોટી તે નવોદયની સ્પેશિયલ એક હજાર આકૃતિ અંગ ગણિતના મિત્રો તમને એક ચેપ્ટરના પિસ્તાલીસ ત્રણ ત્રણ ટેસ્ટ પચાસથી વધુ મિત્રો અને ખાસ કહી શકાય એકસો ને પંદરથી વધારે ટેસ્ટ મિત્રો આમાં આપી છે અને ફકરાની જો વાત કરીએ તો સો ફકરા અમે બુકમાં આપ્યા છે એથી વિશેષ જો વાત કરીએ મિત્રો એની સિવાય એનાથી વિશેષ જો વાત કરીએ મિત્રો તો અમે ટેસ્ટ પચાસ ફકરાની ટેસ્ટ આપી છે ને એની એથી વિશેષ કહીએ તો છાસઠ જેટલા અમે વિડીયો બુકમાં ક્યુ આર કોડ સાથે આપેલા છે બધું જ મિત્રો આપના માટે છે એટલે બસોથી વધુ વીસ પણ મળશે છસો લખ્યા છે મિત્રો અત્યારે સાતસો થઈ ગયા જ્યારે બુક આઈપી ત્યારે છસો હતા ત્યારે સાતસો વિડીયો છે અને આવનારા દિવસોમાં મિત્રો એક હજાર વિડીયો તમને આ જ ક્યુ કોડમાંથી મળશે અને આ ગણિતની બુક મિત્રો આ બધી જ બુક આ આ બુક પણ મિત્રો બસો પચાસની હતી એમ આ બુક પણ તમને બસો પચાસમાં કુરિયર સાથે મળશે અને એકસો એંસી રૂપિયામાં મોડલ પેપર ઓકે તો એકલું જોતો હોય તો એકસો એંસી રૂપિયા સાથે લેશો શેટ તમે તો અમે છસો ને રૂપિયામાં તમને કુરિયર કરી આપી દઈશું કે હવે એક સરસ પ્રશ્ન છે એકસો પાંત્રીસ ટકા બરાબર મિત્રો જ્યારે પણ ટકા આપી દે ત્યારે ટકાને કાઢવા હોય તો સો વડે આપણે ટકાને સંખ્યાને ભાંગી નાખીએ છીએ તો આનો જવાબ મિત્રો શું હશે તો બાળકો એકસો પાંત્રીસ છે તો અહીંયા ઓપ્શન આ રીતે કરશે કે સો હોય એટલે એક પોઈન્ટ પાંત્રીસ સંખ્યા બને મિત્રો આ રીતે આનું રૂપ જોઈએ જનરલી જોઈએ તો પણ અહીંયા મિત્રો એકસો પાંત્રીસ છે મિત્રો અને એના જો પાંચ વડે ભાગવામાં આવે જો એકસો પાંત્રીસ બેકી એકી પાંચ એકમનો અંક પાંચ છે એટલે અહીંયા આપણે જોઈએ તો સત્યાવીસ ગુણ્યા પાંચ કરીએ તો એકસો પાંત્રીસ અને અહીંયા મિત્રો વી વીસ ગુણ્યા પાંચ કરીએ વીસ પંચાસો તો પાંચ પાંચ ઉડી જાય તો અતિ સંક્ષિપ્તરૂપ મિત્રો આવા દાખલા અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપવા પડે છે એટલે પચીસ સત્યાવીસના છેદમાં વીસ આપણો જવાબ બનશે બી મિત્રો આવા દાખલા પૂછાય ત્યારે યાદ રાખજો અતિ સંક્ષિપ્ત રૂપ ઓપ્શનમાં ખાસ તમારે વિચારવાનું રહેશે ઓકે અહીંયા એકસો પચીસ ટકા બરાબર ખાલી જગ્યા છે તમારે મિત્રો પ્રશ્ન આપું છું તો જાતે આવો દાખલો કરજો એકસો પચીસ ટકાવાળો બરાબર ત્યાર પછીનો મસ્ત દાખલો મિત્રો તમારે એક એ વ્યક્તિએ એકસો વીસ કેરી ચાર પ્રતિ કિલ્લાના દર દરે ખરીદી મિત્રો હવે જો મિત્રો એકસો વીસ કેરી છે ચાર રૂપિયાની પ્રતિ કેરીના દરથી થી એકસો કેરી ખરીદે છે મિત્રો સરસ દાખલો આપણે છે એ વ્યક્તિએ કેરી ખરીદી એક કેરીના કેટલા રૂપિયા ચાર તો બાર ચોક કેટલા થાય મિત્રો ચારસો એસી રૂપિયા એને ચૂકવા હવે મિત્રો સમજો આમાંથી વીસ કેરી સડી ગઈ એટલે બગડી ગઈ મિત્રો આમાંથી વીસ એકસો વીસ માંથી જો મિત્રો વીસ કાઢી નાખે બગડી જાય તો વૈધિક કેટલી આપણી પાસે વેચવા સો કેરી હવે સો કેરી છે ઓકે વધે છે ઓકે હવે અહીંયા પ્રશ્ન વાંચો બાકીની કેરી છે અડતાલીસ ની દસ કેરીના દરે મિત્રો અડતાલીસ રૂપિયાની મિત્રો દસ કેરીના દરે વેચી નાખે છે અડતાલીસ રૂપિયાની દસ કેરી હવે જો તમને એ મિત્રો દસ કેરીના કેટલા રૂપિયા અડતાલીસ રૂપિયા તો આપણી પાસે વૈધિક કેટલી કેરી હતી સો કેરીના કેટલા તો તિરાશી મૂકો સો ગુણ્યા અડતાલીસ છેદમાં દસ મીંડું મીંડું ગયું ચાર અડતાલી ગુણ્યા એટલે ચારસો એસી રૂપિયા તમને મળે છે જો મિત્રો વીસ કેરી બગડી જાય છે એ નાખી દીધી એટલે વધેલી કેરી છે એ આપણે હિસાબમાં ગણવાની થાશે ઓકે અને આપણે ટોટલ એકસો વીસ કેરી કેટલા લીધી હતી ચારસો એસી રૂપિયાની તમે વેચતા તમને ભલે બગડે બગડેલી કેરી તમે કાઢી નાખી આ વીસ કેરી તમે કાઢી નાખી તો પણ તમને કેટલા રૂપિયા ઉપજે છે તમને ભણતર છેલ્લે કેટલું મળ્યું મિત્રો ચારસો રૂપિયા તમે ખરીદે છે વેચતા પણ તમને ચારસો રૂપિયા મળે છે નફો બરાબર શું છે કોઈ પણ નફો કે નુકસાન થતી નથી દાખલા તરીકે તમે પેન છે બોલપેન છે દસ રૂપિયાની બોલપેન લીધી અને દસ રૂપિયામાં તમે વેચી દો છો તો તમને નફો નુકસાન જીરો જીરો થાય છે જીરો એટલે મિત્રો કાંઈ પણ થતું નથી તો જવાબ આપણો મળે છે સી આવા પણ મિત્રો પ્રશ્ન બને તમને આવડવા જોઈએ મિત્રો આના જેવો જ એક દાખલો તમારા માટે મિત્રો ખાસ બનાવીએ જે તમને મિત્રો ખૂબ ઉપયોગી બનશે ચાલો એક રકમ જો સમજાય છે તો હા પાડજો મિત્રો આવા દાખલા તમને સમજાય છે તો હા પાડજો ઓકે હવે એક રકમ તમારા માટે મિત્રો એમ કહેવાય છે એકસો વીસ ગ્લાસ એકસો વીસ ગ્લાસ પચીસ રૂપિયાના દરથી થી રૂપિયાના દરથી ખરીદે છે હવે જો મિત્રો એકસો કિનુ મહેતાએ એકસો વીસ ગ્લાસ પચીસ રૂપિયાના દરથી ખરીદે છે ઓકે હવે એમાંથી એમ કહેવાય છે કે પંદર ગ્લાસ મિત્રો પંદર ગ્લાસ છે મિત્રો તૂટી ગયા ઘરે પહોંચાડતા જ પેલા ગ્લાસ તૂટી જાય છે ઓકે અને બાકીના જે ગ્લાસ છે મિત્રો બાકીના જે ગ્લાસ વધે છે બાકીના ગ્લાસ છે એ રૂપિયા ત્રીસના દર થી વેચે તો તેને નફો થાય કે ખોટ કેટલા ટકા મિત્રો હું ટકામાં પૂછું છું યાદ રાખજો અહીંયા કિનુ મહેતાએ એકસો વીસ ગ્લાસ લીધા છે અને પચીસ રૂપિયાના દરથી ને પંદર ગ્લાસ તૂટી ગયા બાકીના જે ગ્લાસ છે એ ત્રીસ રૂપિયાના દરથી વેચે છે એને નફો થાય કે ખોટ કેટલા ટકા ચાલો મિત્રો તમે જવાબ આપજો આ પણ દાખલો સરસ છે કેટલા ટકા વાર્ષિક મિત્રો કેટલા ટકા વાર્ષિક દર એટલે તમને ખબર પડી જાય છે કરતા બનાવો તો આ ગુણાકાર અહીંયા જશે આ સો ભાંગાકારમાં છે ગુણાકારમાં જાય તો આ ગુણ્યા સો આ મિત્રો પી અને એન અહીંયા નીચે આવી જાય છે પી ગુણ્યા એન અહીંયા મિત્રો વૈદ્યો આર તો આ રીતે સૂત્ર તમે આના ઉપરથી બનાવી શકો છો અને સાદુ વ્યાજ ચેપ્ટરનો મિત્રો આ બીજો દાખલો એક દાખલો પણ જોયો એટલે તમે અનુમાન લગાવો મેં તમને છ ચેપ્ટર જે આપ્યા છે યાદ રાખજો એ જ ચેપ્ટરના દાખલા રિપીટ થાય છે એક ચેપ્ટરમાંથી મિત્રો બે એક પોઈન્ટ પચીસ વત્તા એક પોઈન્ટ પચીસ બે દાખલા મિત્રો પૂછાણા એટલે તમે મિત્રો આનું અનુમાન લગાવી શકો છો કે કેટલા મહત્વના ચેપ્ટર છે આ બધા હવે મિત્રો અહીંયા ફક્ત આપણે કરવાનું શું છે રકમ અંદર મૂકવાની છે આ બરાબર તમને મળી ગયું ત્રણ હજાર એક હજાર ત્રણસો ચૌદ રૂપિયા વ્યાજ થશે સો ત્રણ હજાર છસો પચાસ ગુણ્યા અહીંયા મિત્રો ત્રણ કરી નાખીએ અહીંયા મિત્રો મીંડુ એક ગયું એક મીંડું ગયું હવે મિત્રો ત્રણસો ચૌદ છે મિત્રો એક હજાર ત્રણસો ને ચૌદ એક હજાર ત્રણસો ચૌદ ને મિત્રો ત્રણ વડે પેલા મિત્રો ત્રણ વડે ભાગાકાર કરવાની ટ્રાય કરો એટલે ત્રણ વડે ભાગાકાર કરશો મિત્રો એટલે અહીંયા ઉપર આવશે ત્રણ ચોક બાર આ રીતે ચાર આવશે તો ત્રણસો ને આડત્રીસ આવશે હવે આ એનો ગુણાકાર દસ સાથે મિત્રો અહીંયા કરવાનો છે ખાસ અહીંયા મિત્રો તમે એ પણ જોતા જાજો સાથે સાથે એકસો ચારસો આડત્રીસ ગુણ્યા દસ એટલે ચાર હજાર ત્રણસો એસી થાય એના ભાંગા ત્રણસો પાસઠ મિત્રો અહીંયા જ્યારે ભાગાકાર કરશો એનો મિત્રો ચાર હજાર ત્રણસો એસી નો તમે ત્રણસો પાસઠ વડે ભાગાકાર કરો તો જવાબ મિત્રો આવશે બાર બાર ટકા લખી મિત્રો એટલે આપણો જવાબ મળે છે મિત્રો લખી નાખો પી બરાબર ચાર ચૌદ હજાર આઠસો રૂપિયા કેટલા મિત્રો ચૌદ હજાર આઠસો રૂપિયા પી બરાબર સાધારણ વ્યાજ થી મિત્રો ઓકે ત્રણ વર્ષ મિત્રો એન બરાબર આપણને મળે છે ત્રણ વર્ષનું મિત્રો કે વ્યાજ કેટલું થઈ જશે ત્રણ હજાર નવસો અને છન્નું રૂપિયા વ્યાજ થાય તો ટકા શોધો મિત્રો આ શોધો આ બરાબર મળ્યું ચૌદ હજાર આઠસો રૂપિયાનું ત્રણ વર્ષ સાધારણ વ્યાજ મિત્રો ત્રણ વર્ષ પછી ત્રણ હજાર નવસો છન્નું થાય તો આ શોધો ઓકે એક દાખલો મિત્રો તમારા માટે છે અને આ દાખલો છે મિત્રો એકસો ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસને બાર વડે ભાગવાના મિત્રો અહીં બાર વડે આપણે ભાગવાના થાય તો ભાગફળ શું મળે સિમ્પલ મિત્રો ભાંગાકાર ધોરણ ચોર ધોરણ ચારનો દાખલો છે આ ઓકે કંઈ જ નથી મિત્રો જો તમને પોઈન્ટ વાળો ભાંગાકાર ન આવડે તો પોઈન્ટ કાઢી નાખો એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ કરી નાખો અહીંયા બાર કરી નાખો છેદમાં મિત્રો જો યાદ રાખજો અહીંયા કેટલા શૂન હતા મિત્રો અહીંયા સૂન ગણી લ્યો એક બે ને ત્રણ તો અહીં નીચે એક હજાર મૂકવા પડશે ત્રણ સૂન મૂકવા પડે કેટલા મિત્રો શૂનો ઓકે બાર હવે ભાંગાકાર કરશો તો બાર ગુણ્યા બાર કરો એટલે યાદ રાખજો એકસો એકસો ચુમ્માલીસ ને જવાબ આવશે એક બાર હજાર અને બાર મિત્રો બાર બાર એકસો ચુમ્માલીસ ઓકે આ બારનો વર્ગ જ છે અને છેદમાં મિત્રો હજાર હતા હવે મિત્રો હજાર છે તો કેટલા આંકડા પછી પોઈન્ટ આવે મિત્રો તમે વિચારી લ્યો ફટાફટ એક ઓગણ ને મિત્રો તેર વડે ભાગવાથી ભાગફળ શું મળે આ જ પેટર્નનો દાખલો જાતે કરો મિત્રો અપેક્ષા જ્ઞાનકી દ્વારા જે મિત્રો અમે બુક્સ બનાવેલી છે ઓનલાઈન વન અને ટુ એની એકાઉન્ટની ડિટેલ અહીં આપેલી છે મિત્રો ખાસ ગૂગલ પે અમારા નંબર છે આ ફોનપે નંબર છે આ સ્કો આ સ્કેન કરશો મિત્રો બધી જ વસ્તુ તમને આપેલી છે ને આ એકસો ને મિત્રો બસો સાહીઠ રૂપિયાની બુક અમે તમને બસો પચાસમાં પ્લસ કુરિયર અમે ફ્રી આપીએ છીએ પ્લસ સાતસો વિડીયો ફ્રી આપીએ છીએ પ્લસ બસો ટેસ્ટ ફ્રી આપીએ છીએ મિત્રો શક્ય હશે એટલો અમે તમને બધું જ કન્ટેન્ટ આપવાનો પ્રયાસ કરીએ છીએ તો ખાસ બુક મેળવી લેજો અને છેલ્લે મિત્રો એ જ અમારે અપેક્ષા છે કે હવેનો સમય ફરીવાર યાદ કરાઈ દો કે જે મળેલો મિત્રો મારો અઢાર દિવસનો સમય છે એ દિવસમાં મારે એક પેપર મિત્રો ફરીવાર કહું છું એક પેપર મોડલ પેપર મારે કરવાનું છે અને એ પેપરમાં મારી ભૂલ કેટલી મારે શોધવાની ખાસ બાળકના જે પિતા છે બાળકના જે પિતાજી અથવા એના ગુરુજી હોય જે કંઈ મિત્રો છે એ ખાસ એની ભૂલને જોવે અને એ જ પેટર્નના દાખલા ખાસ દાખલાનું મહાવરો કરે અને એ જ રિવિઝન અને મિત્રો ફકરામાં તમે અટકો તો મને કહો તો ફકરાની ટેસ્ટ આપણે આપી છે એ ટેસ્ટનું રિવિઝન ફરી પાછું ગ્રુપમાં કરી લઈએ ઓકે આકૃતિ વિભાગની જો વાત કરીએ તો આકૃતિ વિભાગના વિડીયો બધા જ મેં ફાઇલ કાલે જ શેર કરીને છતાં પણ પ્લે લિસ્ટમાંથી તમને હું શેર કરી દઈશ એટલે એ પણ તમને મળી જશે ઓકે અને બસ તમે પાસ થાવ એ જ અમારું લક્ષ્ય છે અને મોડલ પેપર જોતા હશે તો પણ હું તમને ગ્રુપમાં શેર કરીશ અહીંયા સુધી મિત્રો વિડીયો રાખીએ છીએ જય દ્વારકાધીશ લાઈક કરો શેર કરો અને જે આટકોને અમે તમારી સાથે છીએ જય હિન્દ જય ભારત